જામનગર શહેરમાં આવેલા આર્મીના ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 400 જેટલા જવાનો બ્લડ ડોનેટ કરશે, જે 4 દિવસ આર્મી એરિયામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે, જે 4 દિવસ આર્મી એરિયામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. હાલ દેશ વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યો છે, ત્યારે દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનો હંમેશા આગળ આવે છે. પછી સરહદ પર જંગ હોય કે દેશમાં કોઈ વિકટ સ્થિતિ ઊભી થાય, ત્યારે જવાનો પોતાની ફરજ સતત નિભાવતા હોય છે. હાલ દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, એટલે સિવિલિયન લોકો બ્લડ ડોનેશન કેમ્પ યોજી શકતા નથી. ખાસ કરીને જામનગરની જીજી હોસ્પિટલમાં બ્લડની અછત ઓછી જોવા મળી રહી છે. હાલ જે પ્રકારની કોરોનાના સંક્રમણના કારણે સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે જામનગરની બ્લડ બેંકમાં બ્લડની અછત ઊભી ન થાય તે માટે આર્મી જવાનો આગળ આવ્યા છે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.